નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. લોકસભાની તૈયારીઓ ભાજપે અત્યારથી જ શરૂ કરી નાખી છે, જેમાં પણ હાલ ભરૂચ લોકસભા બેઠક એ ભાજપે વધારે મહેનત કરવી પડશે એવું લાગી રહ્યું છે. કારણ કે ચેતર વસાવાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયાથી જાહેર કરવામાં આવ્યા છે અને વળી પાછું આવવામાં આ બેઠક પર ભાજપને વાંધો પાડવા માટે ધારાસભ્ય ચેતર વસાવા પણ જેલમાંથી બહાર આવીને વ્યૂહરચના ઘડવામાં લાગી ગયા છે, જે અંતર્ગત ભરૂચ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી. અને આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને વ્યૂહરચના ઘડી કાઢવાની સાથે માઇક્રો પ્લાનિંગની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત ગ્રીનરી હોટેલ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી, જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડી કાઢવાની સાથે માઇક્રો પ્લાનિંગ અને ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જો કે આમ તો ચેતર વસાવાનું નામ એ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને આની સાથે જ ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી જામીન પર મુક્ત થતા ચેતર વસાવાએ લોકસંપર્કની સાથે કાર્યકરોની સાથે બેઠકનું પણ આયોજન કરીને ચૂંટણીલક્ષી કવાયત હાથ ધરી છે, જેમાં ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકરના સંમેલનના આયોજન કરવામાં આવી રહ્યા છે અને આના ભાગરૂપે ધારાસભ્ય ચેતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની સંકલન બેઠક મળી હતી. ખબરો એવી મળી રહી છે કે આ બેઠકમાં ભરૂચની જનતા અને ખેડૂતોની સમસ્યાઓ, બેરોજગારી સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તમે જણાવી દઈએ કે આ બેઠકમાં આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના શહેર અને તાલુકા તેમજ જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.